ભરૂચ જિલ્લામાં રસ્તાના સમારકામ માટે ઉપર વરસાદ પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં રસ્તાઓની બદતર હાલતના પગલે સરકારને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે હાલમાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતા તમામ રાજ્ય ધોરીમાર્ગો વરસાદને કારણે તૂટી ગયેલી અવસ્થામાં દેખાઈ રહ્યા છે જે માર્ગો છેલ્લા છ મહિનાની અંદર જ રીકાર્પેટ કરાયા હતા પરંતુ રસ્તાના નિર્માણની કામગીરીમાં હલકી અને તકલાદી ગુણવત્તાવાળા મટીરીયલ વાપરવાને કારણે ધોવાઈ ગયા છે છેલ્લા બે વર્ષની અંદર જે રસ્તાને રીકાર્પેટ અને નવા મજબૂતીકરણ સાથે બનાવેલા માર્ગો સર્વે કરવી નબળા કામ કરનાર કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ લેખિત રજૂઆત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને માર્ગ મકાન વિભાગને કરી હતી આ તમામ રસ્તાઓ તાત્કાલિક ધોરણે સમારકામ કરવા હાથ ધરાઈ તેવી માંગ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના મુખ્યત્વે અંકલેશ્વરથી નેત્રંગ સાગબારા રસ્તો અંકલેશ્વરથી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો અંકલેશ્વર હાંસોટ ઓલપાડને જોડતો રસ્તો વાલીયા ઝઘડિયાને જોડતો માર્ગ વાલીયાથી માંગરોળને જોડતો રસ્તો વાલીયા સોડગામથી ભમડિયાને જોડતો રસ્તો વાલીયાથી વાડીને જોડતો માર્ગ ભરૂચ જંબુસરને જોડતો રસ્તો પાલેજથી આમોદને જોડતો માર્ગ જંબુસરથી કાવીને જોડતો રસ્તો ઉમલ્લાથી પાણેથાને જોડતો રસ્તો આ બધા માર્ગોને તાત્કાલિક સમારકામ હાથ ધરવા પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી